વિધાઉટ શુગર કોફી વિદ્ય. વિદ્યા, હા, કોફી. શું વિચારે છે તું? વિચારું છું કે અનોખીને હવે આપણા ઘરે લઈ આવવી જોઈએ. હા વિદ્યા, પણ તું સિચ્યુએશન તો જો. મામા ગુજરી ગયા છે, એ આઘાતમાંથી હજી મેડમ બહાર જ નથી આવ્યા. એવા સમયે હું કેવી રીતે કહું કે ચાલો મારા ઘરે? પુરુષોત્તમભાઈ સાથે જે થયું એ અણધાર્યું અને ખોટું જ થયું છે, પણ કઈ આખી જિંદગી શોક લઈને ના બેસી રહેવાય ને. તારી વાત સાચી છે વિદ્યા, પણ એક મામા જ હતા જે હંમેશા મેડમની પડખી ઉપર રહેતા. અભય આવી તો ગયો છે, પણ એનો સાથ મેડમની જોડે નથી. તો એવા સમયે વિદ્યા, દેવ, આ જ તો સમય છે. અત્યારે જ અનોખીને આપણી સૌથી વધારે જરૂર છે. જો એની નબળી ક્ષણોમાં આપણે એને પડખે નહીં ઊભા રહીએ તો ક્યારે ઊભા રહીશું? અત્યારે ઇમોશનલી ભાંગી પડી છે, એને આપણા ઇમોશનલ સપોર્ટની જરૂર છે. પણ મને તો એ જ નથી સમજાતું વિદ્યા કે હું શું કરું. તું પહેલા એ વિચાર કે અનોખી શું કરશે. એટલે માણસ જ્યારે ઇમોશનલી તૂટી જતો હોય છે ને, ત્યારે એના અમુક નિર્ણયો એવા હોય છે કે જેના પર એને આખી જિંદગી પસ્તાવાનો વારો આવતો હોય છે. અનોખીને અત્યારે આપણે ગાઈડ કરવાની જરૂર છે. જો અનોખીને હું ઓળખું છું તો મને નથી લાગતું કે એના પપ્પાના ઘરે વધારે દિવસ રહે. અને અભયના ઘરે એની સાથે જે વર્તન થયું છે અને પુરુષોત્તમભાઈ સાથે જે ઘટ્યું, એના પછી અનોખી એ ઘર તરફ પગલા ઉપાડી શકશે ખરી? મેડમ જશે, હું મેડમને બરાબર ઓળખું છું વિદ્યા. એમનો અભયના પરિવાર સાથેનો સંબંધ, એમના પ્રત્યેની લાગણી એટલી બધી સ્ટ્રોંગ છે ને કે એમની જવાબદારી નિભાવવા ત્યાં જશે. આઈ નો. છતાં પણ તારે એને આપણા ઘરે આવવા વાળી વાત તો કરવી જ જોઈએ. ભાઈબા, તમારા માટે ગરમા ગરમ ચા. ચા હમણાં? હા, મેં જોયું કે તમે ક્યારના ચિંતામાં બેઠા છો, એટલે હું તમારા માટે મસ્ત ગરમા ગરમ ચા બનાવીને લાવી કે તમને થોડી રાહત થાય. હેમા, તું આમ અમથી અમથી મારી આગળ ચા લઈને આવે ને એવું નહીં બને. બોલ, શું કામ છે? ફઈબા, તમે મને એક વાત કહો. આપણા પિયરમાં કોઈનું મરણ થયું હોય તો રિવાજ પ્રમાણે કેટલા દિવસ રોકાવાનું હોય? એટલે આ ચ મારી ચિંતામાં રહત માટે નહીં, પણ તારી વાત કરાવવા માટે છે. સામ એવું નથી ફઈબા, ખરેખર તમને પણ રાહત થાય એટલે બનાવી. એ માટે પણ? હા. મેં વાત કરી છે આજે પ્રતાપને, કહ્યું છે કે અનુને જલ્દી બોલાવે ઘરે. સારું થયું ફઈબા તમે વાત કરી લીધી, મને તો બહુ બીક લાગતી હતી. તા આળસ ઓછી કર એટલે બીક પણ ઓછી લાગે. એવું નથી ફઈબા, મને બીક એ લાગતી હતી કે આ દેવરસિંહ ને અનુ ભેગા થઈને કઈ ખીચડી તો નહીં રાંધતા હોય ને. એટલે તું કેવા શું માંગે છે? ફઈબા, પેલા દિવસે અભયભાઈ અનુ સાથે કેવું વર્તન કર્યું હતું, જે બરાબરની એને ખખડાવી હતી ને, એ જોઈને તો મને એવું જ લાગતું હતું કે આ પ્લાન દેવરસિંહ ને અનુનો જ હશે.
એટલે જ અભયભાઈ આવું વર્તન કરતા હશે. એ બંને જણા ભેગા થઈને આપણા વિરુદ્ધ, આપણા બિચારા અભયભાઈ વિરુદ્ધ કઈ કાવતરું તો નહીં કરતા હોય ને? કેવું કેવું આવે છે પેપરમાં, અને કદાચ અભયભાઈ ને એ લોકો ઉપર શંકા ગઈ હોય એટલે એને અનુ સાથે એવું વર્તન કર્યું હોય એ દિવસે, એવું પણ બની શકે ને ફૈબા? અને ફૈબા, કદાચ એવો તો નહીં થાય ને કે આ દેવર્ષિ ને અનુ ભેગા થઈને આપણી બધી પ્રોપર્ટી પચાવી પાડે અને આપણને ઘરની બહાર કાઢી મૂકે? આમ પણ અભયભાઈ તો ગાંડા જ છે. એટલે એ બંને જણા ભેગા થઈને એમને ગાંડા કરી દેશે એમ કહેવા માંગતી હતી. આ બંને જણા આખી પ્રોપર્ટી પચાવી પાડીને ઓળખાર પણ નહીં લે અને આપણને ઘરની બહાર કાઢી મૂકશે, એવું તો નહીં થાય ને ફૈબા? અને એવું થયું તો આપણે લોકો ક્યાં જઈશું? વૃદ્ધાશ્રમમાં તો તમે ને પપ્પા રહી લેશો, પણ હું પરી ને પરી ને પપ્પા ક્યાં જઈશું? હું તારા અને અનોખી વિશે વિચારું છું ને તો મને બહુ બીક લાગી છે. મેં એક વખત છાપામાં વાંચ્યું હતું, એક ગામમાં એક દનાડી શેઠ હતા. એમનો બિઝનેસ પણ સારો એવો હતો, પણ પછી એમણે વિચાર્યું કે જો ભવિષ્યમાં આ બિઝનેસને આગળ લઈ જવો હશે તો આ ઘરમાં ભણેલી ગણેલી છોકરીને જ વહુ તરીકે લાવવી પડશે. અને એટલે જ એણે પોતાના એકના એક દીકરા માટે ભણેલી ગણેલી છોકરીને વહુ તરીકે લાવી ઘરમાં. પહેલા તો બધું બરાબર ચાલ્યું, પછી પેલી છોકરીએ પોતાનો અસલ રંગ બતાવ્યો. બહુ ચાલાકીથી એણે પોતાના પતિને બાજુ પર કરી દીધો અને બ્લેકમેલ કરીને શેઠ પાસેથી પોતાની બધી મિલકત પોતાના નામે કરાવી લીધી. અને આ બધો પ્લાન એણે પોતાના પ્રેમી સાથે મળીને બનાવ્યો હતો, જેનું પહેલેથી જેની સાથે લફડું હતું. અને બિચારા શેઠ શેઠાણી નિરાધાર થઈને વૃદ્ધાશ્રમમાં રહે છે અને શેઠના મોટા બંગલામાં પેલી છોકરી એના પ્રેમી સાથે રહે છે. અભય, અનુએ પણ બીજા લગ્ન કરી લીધા છે. મને તારો, આપણા પરિવારનો વિચાર આવે છે બેટા, કે અનોખીએ જો આવું કંઈ કર્યું તો આપણે તો ઘરની બહાર થઈ જઈશું. એટલે તને સાવચેત કરવા માટે કહું છું આ બધું. અભય, તારી સાથે જે પણ કંઈ થયું એ બહુ ખોટું થયું બેટા, પણ હવે તો મને તારી વાત સાચી લાગે છે કે અનોખીએ અને એના બાપે મળીને પૈસા માટે થઈને તારી સાથે લગ્ન કર્યા છે. અને હવે તો મને એ પણ વિચાર આવે છે બેટા કે દેવર્ષિ સાથે મળીને આપણને ઘરની બહાર તો નહીં કાઢી મૂકે ને? એવું કોઈ કાવતરું તો નહીં ઘડી રહી હોય ને? દેવાસળી ચાંપી દીધી છે અને ઘી પણ રડી દીધું છે. હવે આગને ભડકે બળતા કોઈ નહીં રોકી શકે. આવી ગયા તમે? મને તો એમ જ હતું કે તમે બંને જણા કાયમ માટે ત્યાં જ વસવાટ કરવાના છો. ફૈબા, તમે આવું શું કામ બોલો છો? હું પછી ક્યાં જવાની? પાછી તો આવવાની જ ને. આ મારું ઘર છે. કોણે કહ્યું? કોણે કહ્યું કે આ ઘર તારું છે? તું અહીંયા શું કામ આવી? ચલ નીકળ.
આ ઘરની બહાર નીકળ. તે તો મને મરેલો જ માની લીધો હતો ને, એને એટલે જ તો તે પેલા તારા નવા પ્રેમી સાથે લગ્ન કરી લીધા. એ તો જા ને એની સાથે જઈને રે, અહીંયા શું કામ આવી તું?